Hello everyone, welcome to Cooking Gao's YouTube channel. So, આજે હું તમારી સાથે શેર કરીશ વજન ઉતારવામાં મદદ કરે તેવો ઓછા તેલમાં બનતો એક હેલ્ધી નાસ્તાની રેસિપી. આ વિડિયો જોઈ અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો, ટેસ્ટની સાથે સાથે એકદમ હેલ્ધી બનશે. અને તમને મારી આ રેસિપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. રેસિપી બનાવવા માટે આપણે અહીંયા 1 કપ જેટલો ચણાનો લોટ લઈશું. ત્યારબાદ હવે લોટ કરતાં પણ વધારે આપણે તેમાં બધા જ વેજીટેબલ્સ એડ કરવાના છે. તેના માટે 1 નંગ જેટલી નાની કટ કરેલી ડુંગળી, નાની કટ કરેલી કોબીજ, નાના કટ કરેલા કેપ્સિકમ, ત્યારબાદ આપણે એડ કરીશું નાનું કટ કરેલું ટામેટું, ત્યારબાદ એટલા જ આપણે ગાજર એડ કરીશું, તેની સાથે જ નાના કટ કરેલા આદુ અને મરચાં એડ કરીશું. આ સિવાય તમારે કોથમીર અથવા તો પાલકની ભાજી એડ કરવી હોય તો એ પણ એડ કરી શકો છો. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલા તલ એડ કરીશું, 1/2 ચમચી જેટલા અજમા આ રીતે હાથ વડે ક્રશ કરી અને ત્યારબાદ એડ કરીશું. તેની સાથે જ 1/2 ચમચી જેટલું આપણે આખું જીરું એડ કરીશું. આ બધી જ સામગ્રીઓ ટેસ્ટી પણ લાગે છે અને વેઇટ લોસમાં પણ હેલ્પ કરે છે. 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેટલું નમક એડ કરીશું, 1/2 ચમચી જેટલો ગરમ મસાલો, 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1/2 ચપટી જેટલી આપણે હળદર એડ કરીશું. જો તમારે થોડું લીંબુ એડ કરવું હોય તો એ પણ એડ કરી શકો છો. હવે આપણે બધી જ સામગ્રીઓને એક વખત સરસ રીતે મિક્સ કરી દઈએ અને ત્યારબાદ તેમાં જરૂર મુજબ આપણે થોડું થોડું કરી અને પાણી એડ કરીશું અને તેનું એકદમ સરસ એવું થીક રહે એ રીતેનું બેટર તૈયાર કરવાનું છે. ટોટલ 1 કપ લોટની સાથે 1/2 કપ જેટલું પાણીનો ઉપયોગ થશે. તો હવે તમે જોઈ શકો છો આ રીતેનું એકદમ સરસ એવું બેટર બની અને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. આ રીતેનો આપણે એક તવો ગરમ થવા માટે મૂકીશું અને બ્રશ વડે તવાને ફક્ત આપણે ગ્રીસ કરવાનો છે, જેમાં લગભગ 1/2 ચમચી જેટલું જ તેલ જોઈએ છે. ત્યારબાદ તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે બેટર તૈયાર કરીને રાખ્યું છે તેમાંથી આ રીતે આપણે નાની સાઈઝના ચીલા બનાવવાના છે. આ રીતે ઓછા તેલમાં બનતો અને વેજીટેબલ્સથી ભરપૂર નાસ્તો ટેસ્ટની સાથે સાથે હેલ્ધી પણ બની રહે છે અને ઝટપટ બનવાની સાથે ઘરમાં બધાને ભાવશે. તો એક તરફ સરસ રીતે કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેને સાઈડ ચેન્જ કરીશું અને સાઈડ ચેન્જ કર્યા પછી બીજી તરફ તેલ લગાવવાની કોઈ જ જરૂર નથી. ફક્ત તમે પહેલી વખત ચીલા બનાવતા હોય ત્યારે જ આપણે જે તવો છે તેને તેલથી ગ્રીસ કરવાનું છે. તો બીજી તરફ પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે, આ રીતે તમે ચેક કરી શકો છો. તો છે ને, બનાવવું ખૂબ જ ઇઝી અને ખાવામાં સુપર ટેસ્ટી લાગે છે. તો બંને તરફ સરસ રીતે શેકાઈ જાય અને આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું અને ગરમા ગરમ વેજીટેબલ્સથી ભરપૂર ચીલાને આપણે ઠંડા ઠંડા દહીં જોડે સર્વ કરીશું. આ નાસ્તાને તમે સવારે અથવા તો સાંજે ખાશો તો પણ ખૂબ જ સરસ લાગશે. તો આપણો એકદમ નવો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. તો તમે પણ આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો.